છો. હવે આપણે આગળ છે એ અભ્યાસ કરવાનો છે. તમે 15મા પાઠના સવાલ જવાબ છે એ સરસ રીતે લખી નાખ્યા હશે. વિદ્યાર્થીઓ, અત્યારે તમે ભણો છો, અમારે ઘણા બધા મિત્રો છે, ઘણા મિત્રો છે એ કેટલાક બાળપણથી હશે, કેટલાક છે શાળામાં આવ્યા પછી બન્યા હશે. તમે ભણશો, આગળ અભ્યાસ પૂરો થશે એટલે તમે કારકિર્દીની લાઈન પકડશો. કોઈકને અલગ અલગ એન્જિનિયર છે કે વગેરે કંઈ જે કંઈ બનવાના તમારા સપના હશે. તો તમે મોટા થશો એટલે પછી બધા લોકો એટલે બધા મિત્રો છે અલગ અલગ લાઈન પસંદ કરશો, એટલે જુદી જુદી જગ્યાએ તમે સ્થળાંતરિત થશો, એટલે જુદી જુદી જગ્યાએ તમે વસવાટ કરશો, એટલે મિત્રોથી દૂર થઈ જશો. છતાં પણ આજના સમયમાં કોમ્પ્યુટર અને મોબાઈલ હોવાથી આપણે સંપર્કમાં રહી શકાય છે, પણ પહેલાના સમયમાં એવું ન હતું. કયા સમયમાં? તો કે છે કે કૃષ્ણ ભગવાનના અહીંયા આપણે કાવ્ય ભણવાનું છે, તો પહેલાના સમયમાં એવું હતું નહીં. તો આપણે કાવ્ય ભણીએ છીએ ગુજરાતીમાં, કાવ્ય સોળ, સુદામા મીઠો કૃષ્ણ દેવરે. તો સુદામા અને કૃષ્ણ ભગવાનની મૈત્રી વિશે આપણને બધાને ખ્યાલ છે, મિત્રતાનો નામ આવે એટલે સુદામા અને કૃષ્ણ ભગવાન છે એ આપણી સમક્ષ આવે. કૃષ્ણ ભગવાન અને સુદામા છે સાંદીપની ઋષિના આશ્રમમાં રહી અને સાથે અભ્યાસ કરતા હતા. અભ્યાસ પૂરો થયો, કૃષ્ણ ભગવાન છે દ્વારિકાના રાજા બન્યા. સુદામા ગરીબ બ્રાહ્મણ રહી ગયા. સુદામાને પાંચ જ ઘરે માગવાનું વ્રત હતું, અજાચક વ્રત, અને એક જ દિવસમાં એ પાંચ ઘરે માગે, પછી મળે ન મળે તો ચલાવી લેવાનું, છઠ્ઠા ઘરે જવાનું નહીં. એના કારણે એની પરિસ્થિતિ છે એ વધારે ગરીબ બની, એટલે એમના પત્નીના કહેવાથી તેઓ કૃષ્ણ ભગવાનને મળવા માટે આવે છે. કૃષ્ણ ભગવાને ને તો સોનાની દ્વારિકા હતી, ખૂબ જાહો જલાવી હતી, અને આખી સોનાની દ્વારિકામાં ધનવાન લોકો જ રહેતા હતા. સુદામા જેવો કોઈ ગરીબ બ્રાહ્મણ છે એ એણે જોયો હતો નહીં, એટલે ગામના લોકોને શહેરના લોકોને કૌતુક થાય છે, બરાબર, અને લોકો છે એ જોવા માટે ટોળે વળે છે. પછી કૃષ્ણ ભગવાન છે એનું સ્વાગત કરે છે મિત્રનું, અને ખૂબ સરસ રીતે રાખે છે. તો એની કથા છે એ કવિ પ્રેમાનંદે અહીંયા લખી છે. તો કવિ વિશે આપણે ભણીએ તો કવિ પ્રેમાનંદ, ઉપનામ છે કવિ શિરોમણી, કાવ્ય પ્રકાર આખ્યાન ખંડ અથવા તો આખ્યાન. તો આખ્યાન એટલે શું? તો કે તમે રામાપીરનું આખ્યાન જોયું હશે કે પહેલા જોતા જોતા છે એ પહેલા અભિનય કરતા કરતા એ ગાતા જાય અને ગાય પછી એનો અનુવાદ કરે, એટલે પછી એનો શબ્દોમાં રજૂઆત કરે. તો આખ્યાન લખતા એટલે એમની રચનાઓમાં સુદામા ચરિતમાંથી આખ્યાન લીધું છે. અન્ય રચનાઓમાં ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમાન્યુ આખ્યાન, સુદામા ચરિત, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ અને દશભસ્ક, બરાબર, આ આખ્યાન ખંડ કહી શકો અથવા તો આખ્યાન કવિતા પણ લઈ શકો. સુદામા ચરિત નામનો એણે આખ્યાન લખ્યું છે, એમાંથી આ લેવામાં આવ્યું છે કે સુદામા જ્યારે કૃષ્ણ ભગવાનને મળવા જાય ત્યારે કૃષ્ણ ભગવાન છે એનું કેવી રીતે સ્વાગત કરે છે, અને આગળના ભાગમાં કૃષ્ણ ભગવાનની ચાહો જલાલી કઈ રીતે હતી. એ બીજું પ્રેમાનંદ છે એ કવિ શિરોમણી ઉપરાંત આખ્યાનકાર તરીકે પણ ઓળખાય છે, માણભટ્ટ તરીકે ઓળખાય છે. તમે સ્ટીલનો હાંડો કે પિત્તળનો કે તાંબાનો હાંડો જોયો હશે, એવી ગોળી આવતી, ગોળાકાર, અત્યારે માટીનો ગોળો એવો આવે છે, ઘણાના ઘરે તાંબા પિત્તળની ગોળી હશે. તો એ હાથની અંદર દસે દસ આંગળીમાં વીંટી પહેરી અને એ માણ ઉપર એટલે કે ગોળી ઉપર થાપ આપતા, હથેળીથી, આંગળાથી અને વીંટીથી, કારણ કે એ સમયમાં સંગીતના સાધનો ખૂબ ઓછા હતા. સાંજના સમયે લોકો ભેગા થાય અને ગામના ચોરે આખ્યાન ને બધું છે એની કથાઓ છે એ પ્રેમાનંદ છે એ સંભળાવતા હતા, બરાબર. તો એ માણ ઉપર જુદી જુદી રીતે થાપ આપી અને સંગીતો ભોગવતા, જેથી એની રચનાઓ છે એ રસપ્રદ બની હતી. અને પ્રેમાનંદનું નામ છે એ પ્રેમાનંદ છે, પણ આખું નામ આપણે જોઈએ તો પ્રેમાનંદ કૃષ્ણ રામ ભટ્ટ એ વધારે માહિતી, બરાબર. પ્રેમાનંદ કૃષ્ણ રામ ભટ્ટ 17મી સદીમાં થઈ ગયા. એમના પત્નીનું નામ હતું હરકુંવરબેન
અને પુત્રનું નામ વલ્લભ મેવાડા. એ મેવાડા બ્રાહ્મણની જ્ઞાતિમાં જન્મેલા બ્રાહ્મણ હતા. તો એ કવિ શિરોમણી તરીકે સ્થાન પામ્યા છે. કવિનો પરિચય છે ભાગ બે માં આપણે જોઈશું. અત્યારે આપણે છે કાવ્ય ગાન છે એ સાંભળવાનું છે અને તમારે લેશનમાં ખાસ તો એ લેશનમાં કવિતા કવિનું નામ લખી અને તમે દર વખતે કવિતા લખો છો એમ જેમ છાપેલી છે તે રસવાઈ દીર્ઘઈની ભૂલ વિના એ કવિતા છે એ લખવાની છે. બરોબર, આપણે પહેલા કાવ્ય ગાન સાંભળીએ. સુદાસી છાઈ કવિ નશરી આઠ પટ રાણી છી પાસરી રૂપી તળાસી પાયરી શ્રી વૃંદારૂણી માયરી તેનું દર્પણ ભદ્રવતી નારી ભસ્મી ભર્યો રે
હે કરી ઉઠ્યો સાંભળ્યો રે મારો પાળ સ્નેહી સુદામો રે
छू बाहर विसरशी रे तो तू छू